નમસ્કાર મિત્રો, સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. તો ખેડૂતો માટેના મોટા સમાચાર, જેમાં પાક વીમો, ડુંગળી, કપાસ, ઘઉં બાબતના મોટા મહત્વપૂર્ણ સમાચાર વિશેની આ વિડીયોમાં વાત કરીશું. તો વિડીયોને જોતા પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં. તો પહેલા મોટા સમાચાર હવામાન બાબતે જોઈએ તો દિલ્હી સહિત સમગ્ર ઉત્તર પશ્ચિમ ભારતમાં ભીષણ કોલ્ડ વેવની લપેટમાં આવી ગયું છે. ઉત્તર ભારતનું જનજીવન ખોરવાઈ ગયું છે. ભારે ઠંડીના કારણે અનેક શહેરોમાં પારો માઇનસ ડિગ્રીમાં તો વિઝિબિલિટી ઝીરો થઈ છે. હાલ દિલ્હી સહિત ઉત્તર ભારતના મોટાભાગના રાજ્યોમાં કડકડતી ઠંડીએ હાહાકાર મચાવ્યો છે. જોકે ગુજરાતના વાતાવરણમાં ખાસ કોઈ મોટી અસર જોવા મળી રહી નથી. ગુજરાતનું વાતાવરણ એકંદરે ચોખ્ખું જોવા મળી રહ્યું છે. ઠંડી ગાયબ જોવા મળી રહી છે, તો માવઠાની શક્યતા હાલ નહીવત. અન્ય તરફ ડુંગળીની વાત કરીએ તો ડુંગળીમાં વધુ મંદી જોવા મળી રહી છે. ભાવમાં વધુ પ્રતિમણે 50 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. મંદીનો દોર યથાવત છે અને ડુંગળીના વેપારો ન હોવાથી સારી ક્વોલિટીના ભાવ ઘટીને 350 રૂપિયાની અંદર આવી ગયા છે. અને આગામી દિવસોમાં જો સરકાર નિકાસ ઉપર કોઈ છૂટ નહીં આપે તો બજારમાં હજી પણ ઘટાડો આગળ વધી શકે છે. સરકારી એજન્સીઓએ હજી પણ ગુજરાતમાં ખરીદી નહીં બરાબર કરી છે. અન્ય તરફ ઘઉંના ભાવની લેવાલી આવતા ક્વિન્ટલે 50 રૂપિયાનો સુધારો જોવા મળ્યો છે. ઘઉંની વેચવાલી એકદમ ઘટી જતા અને બજારો બહુ ઘટી ગઈ હોવાથી નીચા ભાવથી મિલોને લેવાલી પણ આવી હતી, જેના પગલે સરેરાશ ઘઉંની બજારમાં મજબૂતાઈ જોવા મળી હતી. અને આગામી દિવસોમાં ઘઉંની બજારમાં લેવાલી કેવી આવે તેના પર બજારનો મુખ્ય આધાર રહેલો. અન્ય તરફ કપાસ બાબતે મોટા સમાચાર જોઈએ તો કપાસમાં ટૂંકા ગાળે તેજીના કોઈ ચાન્સ દેખાતા નથી. કપાસની બજાર સતત નીચે સરકતી જાય છે અને ટેકાના ભાવ નજીક પહોંચી ગઈ છે. શિયાળુ મોલતમાં પાણી છે એવા વિસ્તારમાં એક પછી એક ખેતરમાં કપાસ નીકળી રહ્યા છે. છેલ્લા 3-4 દિવસથી બજારો ઘટતા અટકી છે, પરંતુ ગાસડીના જે કપાસના ભાવ છે તે 54,300 થયા હતા, તે સુધરીને 55,000ને ટચ થયા છે, જેના લીધે હાલ કપાસની બજારને થોડો ટેકો મળ્યો છે. જોકે ટૂંક સમયમાં વાત કરીએ તો રૂની ગાસડીનો 10,000નો ખાંચો પડ્યો છે અને વગર ઠંડીએ કપાસની બજાર ટાઢી બોર્ડ જોવા મળી રહી છે. તો કપાસમાં લાંબા ગાળે હજી પણ કોઈ ખાસ મોટી મૂવમેન્ટ જોવા મળે તેવી સંભાવના ઓછી દેખાઈ રહી છે. અન્યત્ર પાક વીમા યોજના બાબતે મોટા સમાચાર. ખેતીને ખૂબ જ જોખમી કામ ગણવામાં આવે છે. અનેક પ્રકારની કુદરતી આફતોના કારણે પાક બગડે છે. ખેડૂતોને વધુ નુકસાન ન જાય તે માટે પીએમ પાક વીમા યોજના શરૂ કરવામાં આવી હતી અને રવિ અને ખરીફ બંને પાકોમાં વીમો લેવામાં આવે છે, પરંતુ ખેડૂતોને માત્ર 2% પ્રીમિયમ ભરવાનું રહેશે. બાકીનું પ્રીમિયમ સરકાર ચૂકવે છે. પાક નિષ્ફળ ગયા બાદ ખેડૂતોને વીમો લેવામાં આવે અને વીમા સંબંધિત ફરિયાદો કરવામાં ઘણી સમસ્યાનો સામનો કરવો પડે છે, જેના કારણે બંનેની સમસ્યાનો સામનો કરવો પડે. આવી સ્થિતિમાં ખેડૂતોને ટોલ ફી નંબર 1447 પર સરળતાથી ફરિયાદ નોંધાવી શકે છે અને આ પછી તમને એક ટિકિટ આઈડી